જો તમને કેન્સર થયું હોય તો તમારા ડોક્ટર તમારી સારવારના ભાગરૂપે કેમોથેરાપી એટલે કે કિમોચિકિત્સાની સલાહ આપી શકે છે શરીરમાં રહેલા કોષો સામાન્ય કોષના ચક્રના ભાગરૂપે વિકસે છે અને વિભાજીત થાય છે કોષનું ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રબિંદુ આ પ્રક્રિયાને નિયંત્રિત કરે છે દરેક ન્યુક્લિયસની અંદર રહેલા આનુવંશિક દ્રવ્ય કે જેને ડીએનએ કહેવાય છે જેમાં આ પ્રક્રિયાને નિર્દેશ કરવા માટેના સૂચનો હોય છે સામાન્ય રીતે ડીએનએ જવાબરૂપે ક્યાં તો પોતપોતાનું સમારકામ કરી લે છે અથવા તો કોષને મરી જવાની સૂચના આપે છે કેન્સરમાં જોકે કોષના ડીએનએના જે ભાગો કોષના વિભાજનને નિર્દેશ કરે છે તેઓને નુકસાન થાય છે જ્યારે આ વિભાગોને નુકસાન થાય છે ત્યારે ડીએનએ પોતાનું સમારકામ કરવા માટે કે કોષને મરવાનું સૂચન આપવા માટે સક્ષમ રહેતા નથી આના બદલે સમારકામ થયા વગરના ડીએનએના કારણે કોષ અનિયંત્રિત રીતે ક્ષતિગ્રસ્ત કોષમાં વિકસે છે અને વિભાજીત થાય છે જેને કેન્સર સેલ્સ એટલે કે કેન્સરના કોષો કહેવાય છે જ્યારે કેન્સરના કોષોમાં વૃદ્ધિ થતી જાય છે અને તેઓ સામાન્ય કોષોની જગ્યા લેતા જાય છે ત્યારે એક ટ્યુમર એટલે કે ગાંઠ બને છે જેમ જેમ ટ્યુમર એટલે કે ગાંઠ મોટો થતો જાય છે તે પોતાના માટે લોહીનો પુરવઠો વિકસાવે છે કેન્સરના કોષો સામાન્ય કોષોની જેમ એકબીજા સાથે ચોંટેલા નથી રહી શકતા અને તેઓ તૂટી જઈ શકે છે અને નજીકની રક્તવાહિનીમાં દાખલ થઈ શકે છે આ રક્તવાહિનીઓમાં રહેલા કેન્સરના કોષો તમારા શરીરના બીજા બધા ભાગો સુધી સફર કરી શકે છે અને વધારાની ટ્યુમરો એટલે કે ગાંઠ બનાવે છે આને મેટાસ્ટેટિસ કહેવાય છે વધારાના ટ્યુમરો એટલે ગાંઠોમાં તમારા ફેફસા લીવર અને હાડકા જેવા વિસ્તારોમાં બની શકે છે એક અન્ય રસ્તો કે જેના દ્વારા કેન્સર તમારા શરીરના અન્ય વિસ્તારોમાં ફેલાઈ શકે છે તે છે તમારી લિમ્ફેટિક સિસ્ટમ એટલે કે લસિકાતંત્ર તંત્ર કેન્સરના કોષો ટ્યુમર એટલે કે ગાંઠની નજીકમાં આવેલી લસિકા વહિનીમાં અંદર દાખલ થઈ શકે છે અને પછી તમારી નાની લિમ્ફનોટ્સ એટલે કે લસિકા ગાંઠો કહેવાતી ગ્રંથિઓમાં પ્રસરી શકે છે જો કોષો તમારા લિફ્ટનોટમાંથી પસાર થાય છે તો તેઓ તમારા લિમ્ફેટિક સિસ્ટમ એટલે કે લસિકાતંત્રમાં પ્રસરવાનું ચાલુ રાખી શકે છે અને વધારાના ટ્યુમરો એટલે કે ગાંઠો બનાવી શકે છે કેમોથેરાપીની દવાઓ ઝડપથી વૃદ્ધિ પામતા અને પુનઉત્પાદિત કોષો કે જે કેન્સરના કોષો માટેના સામાન્ય લક્ષણો છે તેઓ લક્ષ્ય પર સાધીને કામ કરે છે કોષોનું વિભાજન થવાનું અટકવાથી અને તેઓનું મૃત્યુ થવાથી ટ્યુમર એટલે કે ગાંઠ સંકોચાવા લાગે છે મોટાભાગની કેમોથેરાપીની દવાઓ વ્યવસ્થિત રીતે કામ કરતી હોય છે કારણ કે તેઓ રક્તપ્રવાહમાં ભળીને તમારા સમગ્ર શરીરમાં પ્રસરે છે જ્યારે તેઓ ફેલાય છે ત્યારે આ દવાઓ શરીરના અન્ય અંગોમાં રહેલા મેટાસસ્ટિક કેન્સરના કોષોને નુકસાન પહોંચાડે છે કમનસીબે કેમોથેરાપીની દવાઓ ઝડપથી વિકસતા સામાન્ય કોષો અને કેન્સરના કોષો વચ્ચેનો તફાવત સમજી શકતી નથી પરિણામે આ દવાઓ તમારા ઝડપથી વિકસતા સામાન્ય કોષો જેમ કે તમારા બોનમેરો એટલે કે મજ્જા પાચનતંત્ર અને વાળના ફોલિકલ્સના કોષો તેઓને પણ નુકસાન પહોંચાડે છે એટલે કે સંતાપ આપે છે આ સાધારણ કોષોને થતા નુકસાન સંતાપ કે તેઓની મૃત્યુથી આડઅસરો ઉત્પન્ન થાય છે જેમ કે નબળી પડી ગયેલ રોગપ્રતિકારક તંત્ર ઉપકા આવવા અને ખરવા કેમોથેરાપીનું લક્ષ્ય છે મૂળ ટ્યુમર અને કોઈપણ જગ્યાએ રહેલા મેટાસ્ટેટિસમાં રહેલા કેન્સરના કોષોને ઘટાડવાનું અથવા દૂર કરવાનું છે કેન્સરની પ્રાથમિક સારવાર હોવાની સાથે સાથે ડોક્ટરો ઘણી વખત કેમોથેરાપીની અને પ્રાથમિક સારવારની પહેલા તેઓ સાથે દરમિયાન અથવા પછીની સેકન્ડરી સારવાર તરીકે પણ ઉપયોગ કરી શકે છે જેમ કે રેડિયેશન થેરાપી એટલે કે ઉપચાર અથવા સર્જરી એટલે કે ઓપરેશન કરીને ટ્યુમરને એટલે કે ગાંઠને કાઢી લેવું તમારા કેન્સરની જગ્યા અને તેના પ્રકારને આધારે તમને કેમોથેરાપીની દવાઓ તમારા પૂરા શરીરમાં ફેલાવાના હેતુથી આપવામાં આવે છે જેમાં સામેલ છે ગોળીઓ કેપ્સુલ્સ મુખેથી લઈ શકાય તેવા પ્રવાહી અને ઇન્ટ્રાવિનસ એટલે કે નસમાંથી આપી શકાય તેવા ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે સ્નાયુમાં આપી શકાય તેવા ઇન્જેક્શન્સ વૈકલ્પિક રીતે તમને એવી દવાઓ આપવામાં આવી શકે છે જે તમારા ટ્યુમર એટલે કે ગાંઠના વિસ્તારમાં જ પહોંચે છે એક સ્થાનિક રીતમાં સાંકડી નળીઓ કે જેને કેથેટર કહેવાય છે તેઓ દ્વારા દવાઓ તમારા મૂત્રાશય અથવા છાતીમાં પહોંચાડવામાં આવે છે બીજી સ્થાનિક રીતમાં તમારા મગજ અને કરોડરજ્જોની આસપાસ રહેલા સેરેબ્રોસ્પાઇનલ ફ્લ્યુડમાં તમારા ઇન્જેક્શન દ્વારા દવાઓ આપવામાં આવે છે ત્રીજી સ્થાનિક રીતમાં જે જગ્યાએથી ટ્યુમર એટલે કે ગાંઠ કાઢવામાં આવ્યું હોય તે જગ્યાએથી ધીમે ધીમે ઓગળે તેવી વેફરો મૂકવામાં આવે છે મોટાભાગના કિસ્સાઓમાં તમને ઘણી જુદી જુદી જાતની કેમોથેરાપીની દવાઓ આપવામાં આવે છે જેથી તેઓની અસરકારકતા વધારી શકાય તમને ઘણી કેમોથેરાપીની સારવારો આપવામાં આવી શકે છે જેઓને કેટલાક અઠવાડિયા કે મહિનાઓમાં ફેલાવવામાં આવી હોય છે આ તમારા શરીરને સારવારો દરમિયાન સાજુ થવા માટે અને શક્ય હોય તેટલા કેન્સરના કોષોને મારવા માટે મદદ કરે છે કેમોથેરાપીની સામાન્ય આડઅસરોમાં સામેલ છે ખરવા ઉપકા આવવા ભૂખ ઘટી જવી થાક લાગવો એનિમિયા એટલે કે રક્તશીણતા ચામડીમાં ઉજળ થવા અને જાડા થવા આ બધી આડઅસરોને ઘટાડવા કે તેઓના પ્રભાવને ઓછો કરવા માટે એ મહત્વનું છે કે તમે પૂરતો આરામ કરો પોષણયુક્ત આહાર લો અને તમારા ડોક્ટરના સૂચન પ્રમાણે દવાઓ લો